સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળામાં શિક્ષણ લઈને સરકાર અને લોક સેવા સુધી પહોંચેલા વર્ગ 1 અને વર્ગ 2 ના 48 જણાનું હિંમતનગર શાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ વિભાગે સન્માન કર્યું હતું જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં જિલ્લા સરકારી શાળાઓ દ્વારા શિક્ષણના સુધારેલ સ્તરને આગળ રજૂ કરીને શિક્ષણ પ્રત્યે લોકોમાં રૂચિ કેળવાય એ માટે થઈને આ પ્રયાસ કરવામાં આવ્યો હતો જિલ્લામાં આવેલી સરકારી શાળાઓમાં અભ્યાસ કરી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓ હાલ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ઉચ્ચ અધિકારીઓ તરીકે સેવાઓ આપતા હોય તેમને પણ પૂર્વ વિદ્યાર્થીઓના મેળાવડામાં આમંત્રિત કરવામાં આવ્યા હતા રાજ્યમાં આઈએએસ અને આઈપીએસ સહિત વર્ગ એક અને વર્ગ બે ના પદ પર ફરજ બજાવતા હોય એવા વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં અભ્યાસ કરીને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરી શકે તે માટે ઉપસ્થિત રાખીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અધિકારીઓ ઉપરાંત રાજકીય પદાધિકારીઓ અને અન્ય સફર ગૃહ ઉદ્યોગોના સંચાલકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા આમ શિક્ષણ પ્રત્યેની રુચિ અને શિક્ષણના બદલાયેલા સ્તરને લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ મેળાવડો શિક્ષણ સમિતિ દ્વારા યોજવામાં આવ્યું હતું આજે જે છે આજે જિલ્લા પ્રાથમિક શાળાઓમાંથી ભણેલા અને શિક્ષણ સેવા વર્ગ વહીવટી એક અને બે માં સેવા બજાવતા નિવૃત્ત થયેલા એવા તમામ સાબરકાંઠાના અધિકારીઓનું સન્માનનો કાર્યક્રમ રાખેલો છે આ બધા જ અમારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરી અને આજે ઉચ્ચ હોદ્દા શોભાવી રહ્યા છે શિક્ષણ સેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે આમાં આઈ આઈપીએસ આઈપીએસને એવા અધિકારીઓ ઈવન બીજા પણ ક્લાસરૂમ મહેસૂલી વર્ગના અને ઘણા બધા અધિકારીઓ છે પણ અમારો કાર્યક્રમ થોડો સીમિત રાખીને અમે અત્યારે શિક્ષણ સેવા વર્ગવાળાને જ લીધું છે બાકી સાબરકાંઠાની પ્રાથમિક શાળાઓમાંથી ભણીને આઈ આનંદ પટેલ સાહેબ છે એ પણ આપણી જ પ્રાથમિક શાળામાં ભણેલા એમ આઈ જોશી સાહેબ છે એ પણ ઈડરની પ્રાથમિક શાળામાં ભણેલા આમ સરકારી પ્રાથમિક શાળાનું શિક્ષણ કોઈ એમ કે કે ખાડે ગયું છે તો હું એમ કહીશ કે આ અમારા પ્રાથમિક શિક્ષકો માટે પ્રોત્સાહન છે કે અહીં ભણતા બાળકો ભારતના ભાવિ માટેના છે એનામાંના જ એક કોઈ આઈએસ આઈપીએસ બનશે કોઈ સાયન્ટિસ્ટ બનશે કોઈ શિક્ષણમાં સેવા આપશે કોઈ રાજકારણમાં સેવા આપશે એટલે પ્રાથમિક શાળામાં સરકારી પ્રાથમિક શાળામાં ભણતા બાળકોમાં ખૂબ ખૂબ જ શક્તિઓ રહેલી છે એના ઉપર શ્રદ્ધા રાખીને આપણે વિશ્વાસ રાખીએ એમને આગળ વધારીએ આ બધા જ શિક્ષકો પણ હતા તો અમારા શિક્ષકોને પણ એક પ્રોત્સાહન મળે કે આપણે શિક્ષકથી ઉપર જઈને પણ શિક્ષણમાં સેવા આપી શકીએ છીએ એમને આ પ્રોત્સાહન ને પ્રેરણા મળી રહે એના માટે આ કાર્યક્રમ રાખેલ છે ઉમંગ રાવલ દિવ્યાંગ સાબરકાંઠા